नमस्कार विद्यार्थी मित्रों, ई लर्निंग एज्युकेशन मध्यम थी श्री एसएन विद्यालय शाला परिवार तरफ थी हूँ परमार महेश भाई आप सब हार्दिक स्वागत करूँ छू। हवे विद्यार्थी मित्रों, अभ्यासक्रम में आगळ वधता आपणे जे नवुं प्रकरण शुरू कर्युं, पांच गरीबी 10 मार्क्स उपयोगी आपणुं प्रकरण छे, तेमां छेल्ला विडियोमां आपने शीखव्युं गरीबीनुं स्वरूप दर्शावी ગરીબીના કારણોની ચર્ચા કરો। પ્રશ્ન આપણો એકંદરે મોટો છે, અગાઉનો વિડીયોમાં પણ આપણી સાથે એ ડિસ્કસ થઈ ચર્ચા થઈ છે, આપને શીખવ્યું છે ગરીબીનું સ્વરૂપ। છેલ્લા વિડીયોમાં આ બે સ્વરૂપ વિશે આપને શીખવ્યું છે, ગરીબીનું સ્વરૂપ એટલે કે ગરીબીના ભાગ કેટલા, તો કે બે, નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી। નિરપેક્ષ ગરીબી શું છે અને સાપેક્ષ ગરીબી શું છે, આ બંને વિશેનો આપણે ખ્યાલ શીખવાડ્યો છે। હવે ત્યારબાદ એ જ પ્રશ્નમાં આપણે આગળ જોઈએ છે ભારતમાં ગરીબીના કારણો, ભારતમાં કયા કારણોથી, કયા કારણો જવાબદાર ગરીબી માટે છે, તો પાંચ કારણો વિશે આપણે અહીંયા ચર્ચા કરવાની છે। તેમાં સૌ પ્રથમ પહેલાં જે ત્રણ છે તે આપને હું શીખવીશ અને પછીના વિડીયોમાં આપણે બીજા બે કારણોની ચર્ચા કરીશું। તો આજે આપણે સૌ પ્રથમ ગરીબી માટેના કારણો જે કુલ પાંચ જવાબદાર છે તેમાંથી પહેલા ત્રણ જે છે ઐતિહાસિક, આર્થિક અને એ કારણો આપણે અહીંયા ચર્ચા કરવાની છે। તો હવે આપણે જોઈએ છે ગરીબીના કારણો। ઓકે, સૌ પ્રથમ પહેલું જ મિત્રો કારણ છે ઐતિહાસિક કારણો, બીજું છે ગ્રામીણ ગરીબીના કારણો, તેના પેટા પોઈન્ટ બે છે ગ્રામીણ ગરીબીના કારણોમાં। પહેલું કુદરતી પરિબળો અને બીજું વસ્તી વિષયક પરિબળો અને ત્રીજું કારણ છે આર્થિક કારણો। આર્થિક કારણોના પેટા પોઈન્ટ, આર્થિક કારણો પાંચ છે। પહેલું શ્રમિકની નીચી ખેત ઉત્પાદકતા, બીજું સંપત્તિની અસમાન વહેંચણી, ત્રીજું નાના અને ગૃહ ઉદ્યોગોનું અલ્પ વિકાસ, ચોથું ઝડપથી
વધતા ભાવો અને પાંચમું બેરોજગારીનું ઊંચું પ્રમાણ વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ પહેલા ત્રણ કારણો વિશે આપણે અહીંયા ચર્ચા કરીશું ઓકે પહેલું જ આપણે અહીંયા વાત કરીએ છીએ ઐતિહાસિક કારણો ગરીબી માટે જે મુખ્ય કારણો છે તેવા ઐતિહાસિક કારણો કેવી રીતે જવાબદાર છે ઐતિહાસિક કારણો એટલે શું તો ગરીબી એ કોઈ આજકાલનો પ્રશ્ન નથી વર્ષોથી જ્યારે ભારતમાં વિદેશી પ્રજાતિઓ આગમન થતી વેપાર અર્થે કે પછી અન્ય રાજકીય હેતુ બદલ બ્રિટિશરો જ્યારે ભારતમાં આવે છે 17મી સદીમાં ભારત આર્થિક રીતે સમૃદ્ધ રાષ્ટ્ર હતો ઓકે ખેતી ક્ષેત્રે વિદેશમાં જે પણ કંઈ ચીજવસ્તુઓ મોકલવા ક્ષેત્રે પણ વિદેશી પ્રજાતિઓના આગમન સાથે એમના આવવાથી દેશનો ખેતી ક્ષેત્ર ઉદ્યોગ ક્ષેત્ર સેવા ક્ષેત્ર આ બધાની પાયમાલી થવા પામી અને અહીંયા જોર જુલમી કરી બ્રિટિશરોએ ખૂબ જ નજીવી કિંમતે કાચો માલ પોતાના દેશમાં લઈ જઈ ત્યાં એમના ઉદ્યોગોમાં એની પ્રોસેસ કરી એને છેલ્લું સ્વરૂપ આપી અને તેને તે કાપડ તે વસ્તુઓ એ ભારતમાં વેચવા માટે લઈ આવતા અને જેની ઊંચી કિંમત રાખતા આ બધું ઐતિહાસિક બાબત બની ગઈ છે ભૂતકાળમાં થઈ ગયેલી ઘટનાઓ છે તો ગરીબી માટે તે પણ આ રીતે જવાબદાર છે વિદેશી પ્રજાતિઓનું આગમન થવું આવવું અને દેશને પાયમાલી એમ કે કરવી તેમાં આપણે 6 પોઈન્ટ નોંધવાના છે પહેલા પોઈન્ટમાં આપણે લખવાનું છે 17મી સદીમાં ભારત સમૃદ્ધ રાષ્ટ્ર હતું અને તેના એની અંદર સમૃદ્ધિમાં ભારત સુતરાઉ કાપડ મોટા પાયે ઉત્પાદન કરતું કારણ કે સુતરાઉ કાપડ માટે તમે જાણો છો કે ભાઈ કપાસ એ ખેતી ક્ષેત્રે ઉત્પન્ન થતો કપાસ જે ભારતમાં વર્ષોથી સારી ગુણવત્તાવાળો કપાસ ઉત્પાદન થાય છે અને જે કાપડ ઉદ્યોગ માટે સુતરાઉ કાપડ ઉદ્યોગ માટે કે કાપડ ઉદ્યોગ માટે તે યોગ્ય પ્રકારનો ઉત્તમ કાચો માલ પૂરો પાડે છે જે ભારત વર્ષોથી તેમાં માન્ચેસ્ટર ગણાય છે બીજા પોઈન્ટમાં લખવાનું છે અંગ્રેજોના શાસનકાળ દરમિયાન ભારતમાં ખેતી ક્ષેત્રોનો એમ કે વિકાસ ન થયો ઓકે ક્યાંક કરવેરા રીતિ જવાબદાર હતી જમીનદારી પ્રથા જવાબદાર હતી અને સાહુકારી પ્રથાના કારણે નાના અને ગરીબ ખેડૂતોનો કોઈ પ્રકારે એમ કે વિકાસ થઈ શક્યો નહીં મજૂરી જ કરવાની તે લોકોને પોતાની કોઈ પ્રકારની ખેતી ન હોય અન્યના ખેતરોમાં ભાગમાં વાવી અને પોતાનું જીવન નિર્વાહ કરવાનું ક્યાંક સરકારી કાયદાઓ પણ તેને એમ કે અસરકારક સાબિત થયેલા ઓકે તેમાં ત્રીજા પોઈન્ટે લખો છો દુષ્કાળ જમીનદારી પ્રથા ઓકે અને જમીન મહેસૂલ ઉઘરાવવાના કરવેરાની જે અયોગ્ય નીતિ છે આ બધા કારણના લીધે પણ શું થતું ખેતી કરનાર ખેડૂતને કે ભાગમાં ખેતી વાવવા રાખનાર ગણોતિયાને ખેતી ક્ષેત્રે કોઈ પ્રકારનો રસ ન રહ્યો ઓકે અને જેના કારણે ખેત ઉત્પાદન દિન પ્રતિદિન ઘટતું ગયું ત્યાર પછી એમાં એક બાબત જવાબદાર છે કે ઉદ્યોગ અને વેપારની બાબતમાં અંગ્રેજો દ્વારા ભારતમાં જે વેપાર નીતિ કર નીતિ તેમજ ઔદ્યોગિક નીતિ અપનાવવામાં આવીને તેમાં અંગ્રેજોને એમ કે ફાયદો થાય તેવા જ તે લોકોએ રૂલ્સ રેગ્યુલેશનો ઘડ્યા ઉદ્યોગ નીતિ કર નીતિ કરવેરા નીતિ જેમાં એક યા બીજી રીતે અંગ્રેજોને ફાયદો થાય તેવા જ તે લોકોએ પરિણામો આપ્યા ત્યારબાદ લખો છો ભારતીય નિકાસો પર પ્રતિબંધો મૂકી બરાબર ભારતમાં ઉત્પન્ન થઈને વિદેશમાં જે જતી હોય તેવા સ્વરૂપના આપ જાણો છો આપ ભણીને આવ્યા છો કે તેજાના મલમલ સારી જાતની બનાવટો ચા છે રબર છે કાપડ માટેનો તૈયાર કાચો માલ કપાસ છે ઓકે આવી બધી જ વસ્તુઓ દેશમાં ઉત્પાદન થઈ અને મોટા પાયે નિકાસ થતી અને એની ઉપર બ્રિટિશરોએ શું કર્યું પાબંદી રાખી અને એમના બ્રિટનમાં ઉત્પન્ન થયેલી વસ્તુઓ કાચો માલ ભારતમાંથી લઈ જતા એમના ઉદ્યોગોમાં તે ઉત્પાદન કરી અને તેની તે વસ્તુ ઊંચી કિંમતે વેચવા ભારતમાં લઈ આવતા આમની આ જોર જુલમી અને અમાનુષ્ય વૃત્તિના કારણે ભારત એ ગરીબીની ખપ્પરમાં હોમાઈ જાય છે
જે આજે પણ આઝાદીના આટલા વર્ષે પણ ગરીબી જેવી સમસ્યા હજુ નાબૂદ થઈ શકી નથી. તો ગરીબી માટે પહેલું જ કયું કારણ જવાબદાર બને છે? તો કે ઐતિહાસિક કારણો. ઐતિહાસિક એટલે કે જે ભૂતકાળમાં બની ગયેલા છે. વિદેશી પ્રજાતિઓના આગમન સાથે દેશને ક્યાં અને કેવું નુકસાન થાય છે તેના કારણે દેશ ગરીબીનો ભોગ બને છે. ઓકે, તો પહેલું કારણ ઐતિહાસિક કારણો. બીજું છે ગ્રામીણ ગરીબીના કારણો. ગામડાઓમાં ગરીબીના કારણોમાં બે બાબતો છે. પહેલી બાબત છે કુદરતી પરિબળો અને બીજી બાબત છે વસ્તી વિષયક પરિબળો. હવે સૌ પ્રથમ ગ્રામીણ ગરીબીના કારણોમાં પહેલું જોઈએ છે કુદરતી પરિબળો. કે આપ મિત્રો જાણો છો કુદરતી પરિબળો એટલે કે ભારત એ ખેતી પ્રધાન દેશ છે અને ખેતી એ કુદરતને આધીન આપણે કરી શકીએ છીએ. વરસાદ, આબોહવા, હવામાન, ઓકે, વરસાદનું આવવું, એને આગમન, આ દરેક વસ્તુ કુદરતી પરિબળ છે. ઓકે, જે આપણા હાથની વસ્તુ નથી. આપ જોવો છો આજે આ ચાલુ વર્ષે જ કે કેટલો બધો વરસાદ એટલે કે લીલો દુકાળ, જે કુદરત તરફી એક બાબત છે. કુદરતી પરિબળોની અંદર કે એ મોટો હિસ્સો આજે પણ ખેતી ક્ષેત્રે રોકાયેલો છે અને ખેતી તે બારે માસ આપણને કામ આપી શકતી નથી. ઓકે, પહેલો પોઈન્ટ આપણે આ લખવાનો છે. બીજા પોઈન્ટમાં ભારતમાં ખેતી ક્ષેત્રનો ઉત્પાદનનો આધાર મુખ્યત્વે કુદરતી પરિબળોમાં, તમે જો વરસાદ, હવામાન વગેરે બાબતો પર રહેલો છે અને વારંવાર દુષ્કાળ, ધરતીકંપ, ઓકે, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ જેવી બાબતો પણ ખેતી ક્ષેત્રે રોકાયેલા લોકોને એમ કે ફાયદાકારક સાબિત થતી નથી અને ખેતી ક્ષેત્રે ઉત્પાદન ક્યારેક ઘટે છે અને ક્યારેક સાવ ખેડૂતોએ જે પણ કંઈ ખર્ચ કર્યો છે માથે કરજ કરી, બરાબર, અને જે પણ કંઈ ખેતી ક્ષેત્રે રોકે છે અને જ્યારે લીલો આવો દુકાળ પડે છે ત્યારે ખેતી ક્ષેત્રે ખેડૂતોને કોઈ પ્રકારની એમાંથી કમાણી થઈ શકતી નથી અને સંપૂર્ણ રીતે તે લોકોને પાયમાલીનો ભોગ બનવું પડે છે. ઓકે, તો ગરીબી માટે ગામડાની અંદર ભારતમાં ગરીબીનું જે કારણ છે, ઓકે, કુદરતી પરિબળો જે ખેતી ક્ષેત્ર માટે મહત્વનો ભાગ ભજવે છે. કારણ કે મિત્રો આજે આપ જાણો છો ભારતની આજે 45-50% ભાગમાં સિંચાઈની સગવડ છે અને આજે એટલો એટલો ભાગ 45-50% જેવો બીજો ભાગ જે કુદરત આધારિત ખેતી કરે છે અને જ્યાં કુદરત આધારિત ખેતી કરવાની છે ત્યાં અનિશ્ચિતતાઓનું પ્રમાણ વધુ જોવા મળે છે. તો ગામડામાં ગરીબીનું ઊંચું પ્રમાણ છે કારણ કે ખેતી ક્ષેત્રે રોકાયેલા લોકોનું પ્રમાણ વધુ છે અને ખેતી ક્ષેત્રમાં આવકની અનિશ્ચિતતાઓ વધુ જોવા મળે છે. ઓકે, તો ગામડામાં ગરીબીનું ગ્રામીણ ગરીબીમાં પહેલું કારણ આવ્યું છે. બીજું છે વસ્તી વિષયક પરિબળો. ઓકે, વસ્તી વિષયક પરિબળના મુદ્દામાં આપણે 3 પોઈન્ટ લખવાના છે. એમાં પહેલા પોઈન્ટમાં લખવાનું છે આયોજનકાળ દરમિયાન આરોગ્ય સુધરતા મૃત્યુદર ધર્યો અને જન્મદરનું પ્રમાણ ઊંચું રહેતા વસ્તી ઝડપથી વધી છે. આયોજનકાળ દરમિયાન આરોગ્ય ક્ષેત્રે ફેરફાર થતા મૃત્યુદરનું પ્રમાણ ઘટે છે પણ જે જન્મદર ઘટવો જોઈએ તે ઘટી શકતો નથી. ઓકે, એટલે વસ્તીનું પ્રમાણ વધે છે. ઓકે, બીજામાં લખો છો વસ્તી વધતા માથારી આવક નીચી જાય છે. સ્વાભાવિક છે મિત્રો, જેમ વસ્તી દેશથી વધે છે તો આવકની જે વહેંચણી છે તેમાં અસમાનતા છે અને એના કારણે તમે જુઓ તો માથારીટ આવકનું પ્રમાણ નીચું પણ જોવા મળે છે અને માથારીટ આવક નીચે જતાં આપણો વપરાશી ખર્ચ પણ ઘટે છે અને જે પરિણામે ગરીબીમાં ફેરવાય છે. ઓકે, અને ત્રીજા પોઈન્ટમાં લખો છો વસ્તી વધતા શ્રમનો પુરવઠો વધે છે પરંતુ અપૂરતી રોજગારી તેના માટે એમ કે અપૂરતી રોજગારી સર્જાતા વેતન દર ઘટતા પરિણામે ગરીબી વધે છે. શ્રમનો પુરવઠો આપ મિત્રો જાણો છો કે જેમ વસ્તી વધે છે તેમ કામ માંગનારાઓની સંખ્યા પણ વધે છે અને કામ માંગનારાઓની સંખ્યા વધતા તેમની અપેક્ષા મુજબ, તેમની લાયકાત મુજબ ક્યારેક એવું પણ બને કે તેમને કામ ન મળી શકે અને છેવટે તે લોકોને ક્યારેક કામ વગરની સ્થિતિમાં પણ બેસી રહેવું પડે છે અને જ્યારે વ્યક્તિ પાસે કોઈ આર્થિક પ્રવૃત્તિ નથી તો આવકના માધ્યમોનું કોઈ નક્કી નથી, આવક કેટલી રહેશે તેનું કોઈ નક્કી નથી રહેતું અને તેના કારણે તેને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટેની પણ જેટલી જે જરૂરિયાત છે તે સંતોષી શકતો નથી. એટલે ગ્રામીણ ગરીબી, ઓકે, ગરીબી માટે બીજું જવાબદાર પરિબળ વસ્તી વિષયક પરિબળો છે. વસ્તી વધતા પણ ગરીબી જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે અથવા તો વસ્તી વધતા ગરીબી જેવું પ્રમાણ, ગરીબીનું પ્રમાણ વધતું જાય છે. ઓકે,
गरीबी માટેનું બીજું જવાબદાર પરિબળ આ છે ઓકે ગ્રામીણ ગરીબીના કારણો અને ત્યારબાદ ત્રીજું આર્થિક કારણો આર્થિક કારણોમાં પાંચ બાબતોમાં પહેલું છે શ્રમિકની નીચી ખેત ઉત્પાદકતા ગરીબી માટેના જવાબદાર કારણોમાં ત્રીજું કારણ આર્થિક કારણો અને પહેલું જેમાં છે શ્રમિકની નીચી ખેત ઉત્પાદકતા ઓકે હવે મિત્રો આપ જાણો છો કે શ્રમિકની નીચી ખેત ઉત્પાદકતા ખેતી ક્ષેત્રે રોકાયેલા લોકોનું પ્રમાણ ખૂબ જ ભારતમાં હજુ પણ ઊંચું છે અને ભારતની બધી જ ખેતી એ વરસાદ આધારિત ખેતી નથી ઓકે અમુક ખેતી વરસાદ આધારિત છે અને અમુક ખેતી સિંચાઈ સ્વરૂપની છે અને એના કારણે ખેતી ક્ષેત્રે જે લોકોને વરસાદી ખેતી કરવાની છે તે લોકો એક સિઝન માંડ લઈ શકે છે અને તે પણ કુદરતી જો પરિબળ આબોહવા બધું જ યોગ્ય માત્રામાં હશે તો ખેડૂત એક સિઝન સારી લઈ શકે છે તો શ્રમિક દીઠ ખેત ઉત્પાદકતા ક્યારેક નીચી રહે છે એનું મેઇન કારણ વસ્તીનું ઊંચું પ્રમાણ અને ખેતી ક્ષેત્રે રોકાયેલા લોકોનું વધુ પડતું ભારણ ઓકે અને તેના કારણે તમે જુઓ કૃષિ ક્ષેત્રે સિંચાઈની સગવડતાનો અભાવ અપૂરતી ટેકનોલોજી શિક્ષણ અને તાલીમનો અભાવ ઓછું મૂડીરોકાણ અને વસ્તીનું ભારણ વગેરે કારણે ઉત્પાદકતા નીચી જોવા મળે છે ટેકનોલોજી પરિબળ ભાગ ભજવે છે નીચી ખેત ઉત્પાદકતા માટે અપૂરતી સગવડતાઓ તાલીમના અભાવે પણ કેવી રીતે ખેતી કરવી ઓકે એનો પાણીનો કે જરૂરી નાણાકીય બાબતોનો કેવી રીતે ઉપયોગ કરવો તે ખેડૂત પાસે એનું પૂરતું જ્ઞાન નથી અને એના કારણે પણ શું થાય છે ક્યારેક ખેત ઉત્પાદકતા નીચી જોવા મળે છે શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા માટે સૌથી અગત્યનું કારણ એમાં ભાગ ભજવે છે શિક્ષણ આજે પણ ખેડૂતોનો એટલો મોટો વર્ગ એવો છે ભારતમાં કે જે લોકો શિક્ષણથી વંચિત છે અને જ્યારે શિક્ષિત વ્યક્તિ કોઈ પણ ક્ષેત્રમાં કામ કરે છે તો સ્વાભાવિક છે કે તેમાં તે નિપુણતાથી કામ કરી અને એને વધુ ઉત્પાદક તે સાબિત થઈ શકે છે એટલે ભારતીય ખેડૂતોમાં ખેત મજૂરોમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાના કારણે પણ સાધનોનો ટેકનોલોજીનો કેવી રીતે ઉપયોગ કરવો તેની સમજણ પણ ક્યારેક હોતી નથી આ પણ કારણે કે એના માટે જવાબદાર બને છે ઓકે તો આર્થિક કારણોમાં શ્રમિકની નીચી ખેત ઉત્પાદકતા બીજું છે સંપત્તિની અસમાન વહેંચણી ઓકે આર્થિક કારણોમાં બીજું કારણ સંપત્તિની અસમાન વહેંચણી મિત્રો સંપત્તિની અસમાન વહેંચણી આપ જાણો છો કે ભારતમાં જે રાષ્ટ્રીય આવકનો હિસ્સો છે ઓકે જેનો મોટો ભાગ ધનિકોના ભાગે જાય છે અને બહુ ઓછો હિસ્સો ગરીબોના ભાગે જાય છે બીજા એક સર્વે મુજબ દેશના 10% ધનિકો પાસે દેશની 90% સંપત્તિ છે અને દેશના 90% ગરીબો પાસે દેશની ટોટલ સંપત્તિનો 10% માત્ર જ ભાગ છે શું દર્શાવે છે તો કે અસમાનતા એ પછી ઉદ્યોગ ક્ષેત્રે હોય ખેતી ક્ષેત્રે હોય કે પછી અન્ય કોઈ પણ શહેરી ક્ષેત્રે હોય અહીંયા અસમાનતા પણ ગરીબી માટે જવાબદાર પરિબળ છે ઓકે સંપત્તિની અસમાન વહેંચણી તેમાં આપણે 3 પોઈન્ટ નોંધવાના છે યાદ રાખવાના છે પહેલા જ પોઈન્ટમાં લખવાનું છે ભારતમાં અંગ્રેજોના શાસનકાળ દરમિયાન જમીનદારી પ્રથાના કારણે જમીન માલિકી થોડા જ વ્યક્તિઓ પાસે હતી જમીનદારી પ્રથાના કારણે અંગ્રેજી રાજ વખતે આપ જાણો છો બ્રિટિશ ઓકે કે ગામની મોટાભાગની જમીન માંડ 2-5% ખેડૂતોના નામે બોલતી હોય અને ગામડાનો મોટો વર્ગ તેમને ત્યાં મજૂરી કરવા માટે જતો હોય એટલે જમીનદારી પ્રથાના કારણે શું થતું કે આવકની અસમાનતા વધુ જોવા મળતી બીજું જમીનદારોને ખેતીના વિકાસ માટે કોઈ પ્રકારનો રસ નહોતો મજૂરો રાખી અથવા તો પોતાની ખેતી ભાગમાં વાવવા આપી અને તે લોકો નિશ્ચિત રહેતા ખેડૂતોને જે જમીનના જે સાચા માલિકો હતા એમને પોતાની ખેતીના વિકાસ કાર્યમાં કોઈ પ્રકારનો રસ ન હતો અને તેના કારણે અને જે ખેતમજૂરો કે ભાગમાં જે જગ્યા વાવવા રાખતા તે લોકોને પણ વધુ પડતું મૂડીરોકાણ કરવું પડતું પૈસા ઉછીના માથે કરવા પડતા અને કુદરતી જો રહેમ દ્રષ્ટિ હોય તો તે લોકો સારી સિઝન લઈ શકતા આ બધા કારણોના લીધે ખેત ઉત્પાદન
જે જમીનના માલિકો છે તેમને પણ એમાં રસ ન રહેતો, અને જે લોકો વાવવા માટે જે પ્રત્યક્ષ એમાં કામ કરતા તેમનો પણ એમાં રસ ન રહેતો, અને એના કારણે પણ ખેત ઉત્પાદકતા નીચી જોવા મળતી. અને ત્રીજું પોઈન્ટ લખો છો, આમ ખેતી ક્ષેત્રે ઉત્પાદન ઓછું થતું અને ખેત ઉત્પાદકતા નીચી રહેતા, ગરીબીનું પ્રમાણ ઊંચું જોવા મળે છે. તો સ્વાભાવિક છે, ખેત ઉત્પાદન નીચું છે તો ગરીબીનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે. એટલે ગ્રામીણ ક્ષેત્રે, ખેતી ક્ષેત્રે આજે જે પણ મોટો વર્ગ છે, ઓકે, અને એના કારણે ખેતી ક્ષેત્રમાં રોકાયેલા લોકોને એ વખતમાં ખેતીના કામમાં રસ ઓછો થતો, કારણ કે તેમને પ્રત્યક્ષ ત્યાં જઈને મજૂરી જ કરવાની, પૈસાનું વધુ રોકાણ કરવાનું અને વધુ પડતી જવાબદારીઓ ઉપાડવાની, જેના કારણે તે લોકોને ખેત ઉત્પાદનમાં ઓછો રસ થતો ગયો અને ખેત ઉત્પાદન ઘટતા, તેમની આવકનું પ્રમાણ ઘટતા તે લોકો ગરીબીમય જીવન જીવતા હતા. એટલે ગામડાની ખેતી, ઐતિહાસિક બાબતો, આ ઘટનાઓ પણ ગરીબી માટે જવાબદાર બને છે. ઓકે, તો સંપત્તિની અસમાન વહેંચણી. ત્રીજું છે, નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ. ઓકે, આર્થિક કારણોમાં ત્રીજું કારણ મિત્રો નોંધો છો, નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ. આપ જાણો છો કે નાના અને ગૃહ ઉદ્યોગો ભારત જેવા વિકસતા દેશમાં નાના અને નાના પાયાના અને ગૃહ ઉદ્યોગો તે વધુ ઉત્પાદક સાબિત થાય છે, વધુ રોજગારમય સાબિત થાય છે, અને તેવા ઉદ્યોગોનું પ્રમાણ ભારતમાં નીચું હોવાના કારણે તેમાં જે સરકારે એ લોકોને સપોર્ટ કરવો જોઈએ તેનું પ્રમાણ નીચું હોવાના કારણે, ઉદ્યોગ ક્ષેત્રે ફળવાથી જે પણ કંઈ સરકારી સહાય છે આનું પ્રમાણ નીચું હોવાના કારણે ઉદ્યોગ ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ નીચું જોવા મળે છે. ભારતમાં જે મોટા પાયાના ઉદ્યોગો છે, મધ્યમ કક્ષાના ઉદ્યોગો છે, તેની તુલનાએ જે નાના પાયાના ઉદ્યોગો છે તેની પાછળ ગવર્મેન્ટે વધુ ધ્યાન આપી, એ લોકોને સપોર્ટ વધુ કરી અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ થાય તેવા પ્રયત્નો હાથ ધરવા જોઈએ. તો ક્યાંક મહદઅંશે નાના પાયાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ પણ ગરીબી માટે જવાબદાર છે. તેની અંદર આપણે કેટલા ત્રણ પોઈન્ટ નોંધવાના છે. પહેલા પોઈન્ટમાં આપ લખો છો, ભારતમાં બીજી પંચવર્ષીય યોજનાથી જ આર્થિક વિકાસની વ્યૂહરચનાના ભાગરૂપે પાયાના અને ભારે ઉદ્યોગોને વધુ મહત્વ આપવામાં આવ્યું. બીજી પંચવર્ષીય યોજનાથી, ઓકે, એટલે કે 1955 લઈને ભારત સરકારે ઝડપી દેશને વિકાસ કરવા માટે, ઝડપી દેશને વિકાસ તરફ આગળ લઈ જવા માટે ભારે અને પાયાના ઉદ્યોગોને વધુ મહત્વ આપવાનું શરૂ કર્યું, જેની તુલનામાં નાના પાયાના અને ગૃહ ઉદ્યોગો પાછળ સરકારે ઓછું ધ્યાન આપ્યું, જે વધુ રોજગારી સર્જવા માટે મહત્વના હતા. ઓકે, બીજો પોઈન્ટ લખો છો, ગ્રામ્ય ક્ષેત્રે નાના અને ગૃહ ઉદ્યોગોને રોજગારી, ઉત્પાદન અને આવકમાં ખૂબ મોટો ફાળો હોય છે. સ્વાભાવિક છે કે નાના પાયાના ઉદ્યોગો એ વધુ રોજગારમય સાબિત થાય છે. ગ્રામીણ ક્ષેત્રે, અંતરિયાળ વિસ્તારોમાં જ્યાં પણ નાના પાયાના ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો સ્થપાય છે, તે ત્યાંના સ્થાનિક લોકોને રોજગારી પૂરતી માત્રામાં તેમની લાયકાત મુજબ પૂરી પાડી શકે છે. ઓકે, અને ત્રીજા પોઈન્ટમાં લખો છો, નાના અને ગૃહ ઉદ્યોગોના અલ્પ વિકાસને કારણે, ઓકે, મોસમી બેકારી વધતા ગરીબીનું પ્રમાણ વધુ રહ્યું છે. ઓકે, તો નાના અને ગૃહ ઉદ્યોગો પાછળ અપૂરતું ધ્યાન, એનો અલ્પ વિકાસના કારણે પણ ક્યારેક મોસમી બેરોજગારી જોવા મળે છે. ઓકે, અને ગરીબીનું પ્રમાણ વધુ જોવા મળે છે, જે વધુ ઉત્પાદક, વધુ રોજગારમય સાબિત થયા છે નાના પાયાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો, જેની પાછળ સરકાર બીજી પંચવર્ષીય યોજનાથી જ ખૂબ જ ઓછું ધ્યાન આપે છે અને પાયાના અને ભારે ઉદ્યોગોને વધુ મહત્વ આપે છે, જે ગરીબી માટે એક જવાબદાર કારણ બને છે. ઓકે, તો આર્થિક કારણોમાં ત્રીજું, નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ. ચોથું છે, ઝડપથી વધતા ભાવ. ઓકે, ઝડપથી વધતા ભાવોમાં ચીજ વસ્તુઓનું પ્રમાણ. આપ મિત્રો જાણો છો કે ચીજ વસ્તુઓનું પ્રમાણ, એનો વપરાશ, તેની માંગ જેમ જેમ વસ્તી વધે છે તેમ તેમ તેનું પ્રમાણ વધે છે. ચીજ વસ્તુઓની માંગ વધે છે, માંગ વધતા તેનો એટલો પુરવઠો ઉપલબ્ધ ન હોતા તેની કિંમત વધે છે, અને આજે પણ સમાજનો ઘણો એવો વર્ગ છે કે જે પોતાનું અસ્તિત્વ પણ ઊંચી કિંમતે વસ્તુઓ ખરીદી અને ટકાવી શકવા સક્ષમ હોતા નથી, તે પણ ગરીબી માટે જવાબદાર કારણ બને છે. ચીજ વસ્તુઓના ભાવ વધી રહ્યા છે, જે સામાન્ય વર્ગ છે, ગરીબ વર્ગ છે, તે પોતાનું અસ્તિત્વ પણ ટકાવવા સક્ષમ હોતા નથી. ઓકે, ઝડપી વધતા ભાવ, ખાનપાન,
वपराशी चीज वस्तुओ, शिक्षण जेवी बाबतो, मेडिकल जेवी बाबतो, कपड़ा लत्ता के रहेठाण जेवी बाबतों में, ओके, जीवन जीवा माटेनी प्राथमिक बाबतों में जयरे भाव वधे छे तो तेनी सौ प्रथम पहली और विपरीत असर देशना सामान्य माणसों एटले के गरीबों पर पड़े छे अने जेमनी गरीबी दिन प्रतिदिन वधती जाय छे। ओके, तेमा आपणे पहेलो पॉइंट लखो छो भावो वधता गरीबीने गंभीर रीते असर, भाव चीज वस्तुओना वधे तो गरीबीने गंभीर रीते ते असर करे छे। ओके, चीज वस्तुओना भाव वधता गरीबो ऊपर तेनी सौ प्रथम असर जोवा मळे छे। बीजो पॉइंट लखवानो छे युद्ध दुष्काळ नीचू राष्ट्रीय उत्पादन झड़पती वधती मांग उत्पादन खर्चमां थतो वधारो वगैरे कारणोसर चीज वस्तुओं ने सेवाओना भाव में झड़पती वधारो थाय छे। दुष्काळ जेवी बाबतो, युद्ध जेवी बाबतो, मांगना प्रमाणमां वधारो थता जेवी बाबतो, ओके, आ बधुं ज गरीबीने खास असर करनारुं छे। અને ગરીબી તમે જુઓ છો કે યુદ્ધ જેવી પરિસ્થિતિ, દુષ્કાળ જેવી પરિસ્થિતિના કારણે ચીજવસ્તુઓની કિંમતમાં વધારો થાય છે અને તેના કારણે દેશનો જે સામાન્ય વર્ગ છે, ગરીબી રેખાની જે જીવન જીવતો જે વર્ગ છે, એને પોતાનું અસ્તિત્વ ટકાવવું મુશ્કેલ બને છે અને તે લોકોની ગરીબીના પ્રમાણમાં વધારો થાય છે। ત્રીજા પોઈન્ટમાં લખો છો પરિણામે ઓછી આવકવાળા વર્ગની ખરીદ શક્તિ ઝડપથી ઘટતી જાય છે અને જીવનધોરણનું સ્તર નીચું આવે છે અને ગરીબીમાં વધારો થાય છે। ચીજ વસ્તુઓની કિંમત વધે છે એટલે સૌ પ્રથમ સામાન્ય ગરીબ માણસો ઉપર તેની અસર થાય છે, એમની ખરીદ શક્તિ નીચી જાય છે અને તેના કારણે તેમની ગરીબીના પ્રમાણમાં વધારો જોવા મળે છે। ત્યાર પછી આગલા ક્રમે લખો છો બીજી તરફ વધતા ભાવોની સ્થિતિમાં ઉદ્યોગપતિઓ અને વેપારીઓ અને મોટા ખેડૂતોને ફાયદો થાય છે, ઓકે, અને નીચી આવકની અસમાનતા પણ કે આવકની અસમાનતાનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે। ઓકે, ભાવ વધે છે તો ચીજ વસ્તુઓની કિંમત વધતા જે મોટા વેપારીઓ છે, ઉત્પાદકો છે, જે મોટા ખેડૂતોનો વર્ગ છે, તેમને એક યા બીજી રીતે ફાયદો થતો હોય છે અને સામાન્ય માણસો કે ગરીબોને પોતાનું અસ્તિત્વ ટકાવવું પણ મુશ્કેલ સાબિત થતું જાય છે, જે ગરીબી માટે જવાબદાર કારણ બને છે। ઓકે, અને ત્યારબાદ છેલ્લે પાંચમું કારણ લખો છો બેરોજગારીનું ઊંચું પ્રમાણ। ઓકે, બેરોજગારીનું ઊંચું પ્રમાણ, બેરોજગારી મિત્રો હવે તમે સાંભળો છો કે વ્યક્તિ પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા શક્તિ અને તૈયારી ધરાવે છે, વ્યક્તિ યોગ્ય લાયકાત ધરાવે છે અને તેમ છતાં પણ તેને કામ ન મળે તો તેને આપણે એમ કે બેરોજગાર તરીકે ઓળખીએ। કામ કરવાની ઈચ્છા છે, શક્તિ છે, યોગ્ય લાયકાત છે, કામની સતત શોધમાં છે અને છતાં વ્યક્તિ કામ મેળવી શકતો નથી તો તેને આપણે બેકાર કે બેરોજગાર તરીકે ઓળખીએ છીએ। ગરીબી માટેનું બેરોજગારી એક જવાબદાર પરિબળ છે। સિમ્પલ મિત્રો, આપ જાણો છો કે ગરીબી અને બેરોજગારી આ બંને વચ્ચે એક સિક્કાની બે બાજુ જેવો સંબંધ છે। ઓકે, જ્યારે વ્યક્તિ પાસે કામ નથી, કામ શોધવાના સતત પ્રયત્નો છે એના, વ્યક્તિ પાસે કામ નથી, કામ નથી તો નિયમિત એની આવક પ્રાપ્તિ નથી, આવક પ્રાપ્તિ નથી તો તે આવકના માધ્યમથી તે વપરાશી ચીજ વસ્તુ, ખાનપાનની ચીજ વસ્તુઓ, પોતાના રહેઠાણ માટેની ચીજ વસ્તુઓ તે મેળવી શકતો નથી અને તે ગરીબીમય જીવન જીવતો થાય છે। આવક નથી તો પોતાની વપરાશી વસ્તુઓ પણ તે ખરીદી શકતો નથી અને જેના કારણે તેને ગરીબીમય જીવન જીવવું પડે છે। તેમાં મિત્રો પહેલા પોઈન્ટમાં લખવાનું છે ભારતમાં મોટાભાગની વસ્તી ગામડાઓમાં ખેતી ક્ષેત્ર પર નભે છે, પરંતુ મોટાભાગની ખેતી વરસાદી ખેતી હોવાથી વર્ષમાં એક કે બે જ પાક લઈ શકાય છે। ઓકે, આપણે વારંવાર ચર્ચા કરીએ છીએ કે ભારતનો આજે પણ મોટો વર્ગ ગામડાઓમાં અને ખેતી ક્ષેત્રે રોકાયેલો છે, ભારતની બધી જ ખેતી સિંચાઈવાળી ખેતી નથી, અમુક ટકા ભાગમાં સિંચાઈ છે અને મોટી ખેતી વરસાદી ખેતી છે અને વરસાદી ખેતી જ્યારે ભારતમાં કરવાની હોય છે તો માંડ આપણે એક અથવા બે સિઝન લઈ શકીએ છીએ અને મોટો ભાગ તે લોકોને કામ વગરના બેસી રહેવું પડતું હોય છે। બીજા પોઈન્ટમાં લખવાનું છે પરિણામે ખેતી ક્ષેત્રે મોટા પ્રમાણમાં મોસમી બેકારી જોવા મળે છે। ઓકે, ખેતી ક્ષેત્રે મોસમી બેરોજગારી આપણે જોઈએ છીએ કે ખેતીની સિઝન હોય છે ત્યારે બે મહિના, પાંચ મહિના કે વધીને છ મહિના આપણે એક સિઝન પૂરતું આપણને કામ મળતું હોય છે અને બાકી એટલો ને એટલો સમય આપણે કામ વગરના બેસી રહેવું
પડતું હોય છે, તો મોસમી બેરોજગારીનું સર્જન થાય છે. બારે માસ ખેતી ક્ષેત્ર આપણને કામ આપી શકતું નથી, સિવાય સિંચાઈ જો હોય તો તમે બે સિઝન ત્રણ સિઝન લઈ શકો છો, પણ જ્યારે વરસાદી ખેતી કરવાની છે તો તે પોસિબલ બનતું નથી. ઓકે, ત્રીજા પોઈન્ટમાં લખો છો, ઝડપથી વધતી વસ્તી અને સંયુક્ત કુટુંબ પ્રથાના કારણે ખેતી પર વસ્તીનું ભારણ વધતા પ્રચંડ બેકારી વધે છે. ઓકે, સંયુક્ત કુટુંબ પ્રથા, ખેતી ઉપર વસ્તીનું ભારણ અને એના કારણે તમે જુઓ તો પ્રચંડ બેકારી. ભારતમાં ખેતી ક્ષેત્રે પ્રચંડ બેરોજગારી પણ વિશેષતમ જોવા મળે છે. પ્રચંડ બેરોજગારી મિત્રો શું, તો વધુ પડતા શ્રમિકો ખેતી ક્ષેત્રે રોકાવા. વ્યક્તિને આપણે કામ કરતો જોઈ શકીએ, પણ એમ ખબર ન પડે કે વ્યક્તિ બેરોજગાર છે કે ઉત્પાદન ક્ષેત્રે એની સામેલગીરી શું છે, પણ તેનું વ્યક્તિગત ઉત્પાદન તપાસીએ તો ખબર પડે કે આ વ્યક્તિએ ઉત્પાદનમાં કેટલો ફાળો આપ્યો છે કે નથી આપ્યો. પ્રચંડ બેરોજગારો એટલે છુપા બેરોજગારો, અને ભારતમાં વસ્તીનું ઊંચું પ્રમાણ હોવાના કારણે, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો અલ્પ વિકાસ હોવાના કારણે મોટો વર્ગ ખેતી ક્ષેત્રે રોકાયેલો છે, અને જ્યાં બે જણની જરૂર છે, પાંચ જણની જરૂર છે, ત્યાં દસ જણ રોકાયેલા છે, દસ જણની જરૂર છે ત્યાં પચાસ જણ ખેતી ક્ષેત્રે રોકાયેલા છે, અને તેના કારણે તેમની ખેત ઉત્પાદકતા પણ નીચી જોવા મળે છે. પ્રચંડ બેરોજગારી પણ ભારતમાં ખેતી ક્ષેત્ર જવાબદાર પરિબળ છે, અને જે ગરીબી માટેનું કારણ બને છે. ત્રીજું લખો છો, ગામડાઓમાં ખેતી ક્ષેત્રે પૂરક ઉદ્યોગોનો ઓછો વિકાસ, નિરક્ષરતા, શ્રમની ઓછી ગતિશીલતા વગેરેને કારણે બેરોજગારીનું પ્રમાણ ઘણું જ ઊંચું જોવા મળે છે, અને ગરીબી તેના માટે જવાબદાર બને છે. ઓકે, ખેતી ક્ષેત્રે પૂરક ઉદ્યોગોનો, ખેતી ક્ષેત્રે પૂરક ઉદ્યોગો એટલે મિત્રો શું, ખેતી સાથે કરી શકાય તેવા પશુપાલન, પશુ સંવર્ધન, મત્સ્ય, જંગલ, મરઘા બતકા ઉછેર કેન્દ્રો, આ બધું જ ખેતીની સાથે આ બધી પ્રવૃત્તિઓ આપણે કરી શકીએ, કે ખેતીમાં જ્યારે કામ હોય ત્યારે ખેડૂતો, ખેતમજૂરો તેમાંથી રોજગારી મેળવી દે, અને તેની સાથે સાથે પશુપાલન છે, પશુ સંવર્ધન છે, મરઘા બતકા ઉછેર કેન્દ્ર છે, જંગલ, કેનિંગ, આ બધા ઉદ્યોગોમાંથી પણ, આવી નાની મોટી વ્યવસાયિક પ્રવૃત્તિઓમાંથી ખેતી સંલગ્ન, તેમાંથી અન્ય તમે આવક પણ મેળવી શકો છો, અને તેનું પ્રમાણ ભારતમાં ઓછું છે, અને ખેતી ઉપર જ મોટા વર્ગને નિર્ભર રહેવું પડે છે. અને ખેતી એમ કે બારે માસ આપણને કામ આપી શકતી નથી, અને એના કારણે આવકના સ્ત્રોત નીચા રહી છે, અને આવકના સ્ત્રોત નીચા રહેવાના કારણે ગરીબીનું પ્રમાણ ભારતમાં એમ કે વધુ જોવા, અને ગ્રામીણ ક્ષેત્રે વધુ જોવા મળે છે. ઓકે, તો અહીંયા બેરોજગારીનું ઊંચું પ્રમાણ, અને એમાં પણ ખાસ કરીને વાત કરી છે ગ્રામીણ ગરીબી, ગામડાઓમાં ગરીબીનું જે પ્રમાણ ઊંચું છે, ખેતી ક્ષેત્રે આવકના સ્ત્રોત એમ કે ખેતી ક્ષેત્ર બારે માસ કામ આપી શકતી નથી ના કારણે એમ કે ગરીબી વધુ જોવા મળે છે. તો મિત્રો, અહીંયા ભારતમાં ગરીબી માટેના જે જવાબદાર પરિબળો છે, ઓકે, પાંચ પરિબળો છે, અને જે હજુ ચાર અને પાંચ ક્રમના જે પરિબળો છે એ આપણે પછીના વિડીયોમાં શીખવાના છે. પહેલા કારણોમાં ઐતિહાસિક કારણો, બીજામાં ગ્રામીણ ગરીબીના કારણો, તે માટે બે પરિબળો જવાબદારો, કુદરતી પરિબળો અને વસ્તી વિષયક પરિબળો. ત્રીજું કારણ આર્થિક કારણો, તેના પેટા પોઈન્ટ પાંચ નોંધવાના છે, શ્રમિકની નીચી ખેત ઉત્પાદકતા, સંપત્તિની અસમાન વહેંચણી, નાના અને ઉદ્યોગોનો અલ્પ વિકાસ, ઝડપથી વધતા ભાવો અને બેરોજગારીનું ઊંચું પ્રમાણ. ગરીબી માટેના જવાબદાર કારણો. ઓકે, તો અહીંયા આ પ્રશ્ન બરોબર સમજો છો, આ કારણોનો આપ વ્યવસ્થિત અભ્યાસ કરો છો. ઓકે, અને એમાં આપણે આગળ વધીએ છીએ. હવે પછીના વિડીયોમાં ફરી મુલાકાત થશે. નમસ્કાર.